આખું દુખે આગળ પાછળ વધતે દુખે મને. પછી કઈ બોલશો? પછી કઈ દવા ગોળી ઇન્જેક્શન ઇન્જેક્શન નો દુબા ડોક્ટર સાહેબ? દાદાભાઈ હા, તમે લઈને ક્યાં જાવ છો? ઉલ્લામાં સાહેબ એમ ઉલ્લામાં પાણી બાણી નથી મળતું મળે કે? તો પછી આપડે સાબુ લગાવીએ બરોબર? અને પૂછો ઘસી 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 ને આપણે નહીએ તો આપણું શરીર પછી સોટી જેવું ના થઈ જાય? અલ્યા લાલા ભાઈ, આવી અંધશ્રદ્ધા ના રાખવાની હોય કે આપણે સ્વચ્છતા રાખવાથી આપણું શરીર દુબળું પાતળું ના બની જાય. એવું જો આપણે શરીરની સ્વચ્છતા ના રાખીએ ને આપણને ચામડીના પણ રોગો થાય. કેવા કેવા? બસ થાય, દાદર થાય, ખુજલી થાય, ખરજવું થાય, ઝુમડા થાય. લાલા ભાઈ, આવા રોગોના ભોગ ના બનવું હોય તો સવાર ને સાંજ બે વાર ના હોય ને આપણે સ્વચ્છતા રાખવી પડે. હે? અને લાલા ભાઈ, તમે છે ને તમારા નખ બતાવો. નથી કશું. એટલે નહાળો 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 ન કેતા આપણા હાથોના નખ નિયમિત સ્વર કાપેલા હોવા જોઈએ. બોલો પછી ભેળે ભેળે ભેગા કરે છો નહાળવાની વાત કરી યાર? અને રંગલા ભાઈ, આપણે સરકારી પ્રોગ્રામ કરવાનો હાડ જાય છે ને? હા કેતા, આપણે જમતા પહેલા અને જમતા પહેલા પર એમ ભી સાબુથી હાથને સાફ કરવા પડે. અરે યાર, અમે તો ગામડા ભૂલ પડે યાર. કેવું? જો અમે તો સંડા જતા પહેલા આ ગુજરાત કહી નાખીએ ને પાણી પીવા માટે ડોયલા નો ઉપયોગ કરવાનો છે. અમારો ગામડા તો પાણીયારું હોય, એની પર માથું ગેલેલું હોય, બાજુ રંગલા ભાઈ, આપડા હાથો ની અંદર આખો આખો દિવસ આપડે કેવી જગ્યાએ કોઈ પણ જાતનો રોગચાળો આવે નહીં. એના માટે સરસ મજાનું ગીત પણ બનાવ્યું છે. એ રાખો ને